सब्सक्राइब करो आ चैनल ने। અરે બાપ રે બાપ, વાહ 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 વાહ, શું સુરત શહેર છે, શું એનો નજારો છે, વાહ વાહ દેવ, તમે મને લાવ્યા ને હું ધન્ય થઈ ગયો। ચલો ચલો। એ ભાઈ, એ ભાઈ, હા પૈસા તો આપતા જાઓ, શું માંગે છે? હા લાગે છે આપણી પાસે કાનુડા જેવું દાન માંગતો હશે। હે પૈસા 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 કોની સામે બોલી રહ્યો છે? આ છે યમ લોક ના રાજા યમ, અને આ છે ઇન્દ્ર લોક ના રાજા ઇન્દ્ર, અને હું છું ચિત્રગુપ્ત। હવે ગાંડી ના તો ચાલો આપણે પણ જઈને જોઈએ કે લાલ દરવાજા વળી છે શું। હા ચાલો ચાલો, લાલ દરવાજે કદાચ દરવાજો લાલ લાલ હશે। ભૂખ લાગી છે, પેટમાં કુરુરુરુ કુરુરુરુ થાય છે। ભૂખ તો મને લાગી છે યાર, તો પછી ભોજન કરી જ લેવું જોઈએ ને। ભોજન તો મારે કરવું છે, પણ આગળ ઇન્દ્રલોક થોડું છે, અહીં તો ભોજન કરવાના પૈસા લાગે છે। અને પૈસા તો આપણી આગળ નથી, પૈસા નથી, પણ તો શું થઈ ગયું, પૈસા નો એ વાત એમ જા, પણ પણ ભૂખું થોડું રહેવાય આ મુદ્દા પર તો છે ને વિચાર કરો આપણે એમ લાગે છે। એમ કરો, હા તમે લોકો છે ને અહીં મંદિરના ઓટલા ઉપર વિશ્રામ કરો, હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરીને આવું છું। હા સાંભળ, વગર પૈસે ભોજન લાવીશ ક્યાંથી? એ બધું મારા પર છોડી દે ને, હું લઈને આવું છું, તમે લોકો વિશ્રામ કરો। મને ખૂબ ભૂખ લાગી છે, આવો ઇન્દ્ર બેસો, મને પેટમાં કુરુરુ કુરુરુ થાય છે। લાઈવો 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 મારો વાલીડો લઠોડિયો પટોડિયો, લાઈવો મારા ભોજનિયા લઈને આવ્યો, આવી જા, લાવ લાવ। પેલે કે આ વગર પૈસે કેડા લાવ્યો ક્યાંથી? એ બધું પછી પેલા ખાઈ લો ને તમને, મારે લો હવે કે આ વગર પૈસા કેડા ક્યાંથી લાવ્યો? અહીં કોઈ તારા હગાવાળાએ કેડાની લારી કરી છે? હગા છે ના, એક હાથે દીધું ને બીજા હાથે લીધું, મને કઈ સમજાયું નહીં। જ્યારે હું ભોજન લેવા જતો હતો ને, ત્યારે યમદેવના જમણા હાથની ચતલી આંગળીની વીંટી મેં સેરવી લીધી હતી, મેં વીંટી આપી અને એને મને કેડા આપ્યા। મારા રોયા, તે મારી વીંટી ચોરી હતી, વીંટી દેખી એના કેડા આવ્યો, નહીં નહીં છોડું નહીં છોડું, મારા રોયા મારી સાથે યુદ્ધ કર, હવે તને નહીં છોડું। મારી સામે યુદ્ધ કર, નહીં છોડું તને, નહીં છોડું તને, શાંતિથી સુવા પણ દેતા નથી,
તારો વેસ્ટ બદલ વેસ્ટ, આ વેસ્ટ માં તું માણસ જેવો નથી લાગતો. એ ભાઈ જરા શાંત થાવ, શાંત. આમાં શું શાંત કરે, મગજની તો નસ ખેંચી લીધી. તમારું નામ શું છે? જયેશ. તમે સુરત ના રહેવાસી છો? હા. તમે સુરત માં ધંધો શું કરો છો? હીરા ઘસું છું, હીરા. તો કેમ આજે આરામ ઉપર રજા છે? ના રે ના, રજા છે ની, રજા તો રવિવાર ની રહેશે. હીરા થી કંટાળી ગયો એટલે કામે જ નથી ગયો. કેમ કંટાળી ગયા? કાલે સાંજે 8 વાગે લોટ લીધો, બે હીરા બનાવ્યા, ત્યાં થઈ ગયું કારખાનું બંધ. ઘરે જઈને ખાધો 1.5 રોટલો, 11 વાગ્યા સુધી જોઈ ટીવી, આખી રાત ઊંઘ કરી, સવારે ઉઠી કર્યું દાંતણ, દાંતણ કરી ખાધી ભાખરી, ને પછી ગયો કારખાને. નીચે ગલેથી મેં લીધો માવો, માવો ચોળતો ચોળતો ચડ્યો હું દાદર, દાદર ચડ્યું ઓફિસે ઊભો, ત્યાં મેનેજરે આપ્યો ચાલુ લોટ. ઘંટીએ જઈને લોટ ખોલ્યો, ત્યાં હીરા હતા બે ગુમ. 11 વાગ્યા સુધી ઝાડું માર્યું, તોય ના આવ્યા ભડના દીકરા એકે. સહી કરવા શેઠ પાસે ગયો, ત્યાં મેનેજર થઈ ગયો લાલ ચોળ. મારો મગજ ગયો અને મેં મારી દાંડી. આ દાંડી એટલે શું? દાંડી એટલે ગુલ્લી. પણ ગુલ્લી એટલે શું? મારી વિશે મારી. તમારી ઈચ્છા. ઊભી ના આવ્યો તો? આ સુંદર માનવી તૈયાર થવા જતો લાગે છે, રાહ જોઈએ. આવો દેવ, આવો, બેસો બેસો. ભાગો દેવ ભાગો. પેલો યુવાન જાણે યુદ્ધ કરવા આવ્યો એવું લાગે છે. યુદ્ધ? અને મારી સાથે? જમરાજની સાથે યુદ્ધ? અરે આવી જ યુદ્ધ. અરે યુદ્ધ યુદ્ધ યોદ્ધા સાથે કરાય, આ ગોવિંદા સાથે ના કરાય. આ ગોવિંદો ભારે પડશે. આ ભાગો હવે, ભાગો હવે, ભાગો દેવ, ભાગો. અરે હાલ ચિત્ર કર, જલ્દી જલ્દી ભાગો, દેવ તો પાછળ પડી ગયો. ભાગો ભાગો, ચિત્ર કર, ભાગો ભાગો ભાગો, દેવ ભાગો. આની જેવાએ તો સુરતની આણી નાખી છે.